खेडूत मित्रों नमस्कार, हूँ छू सुभाष चौथाणी, कृषि निष्णात जूनागढ़। आजनी कृषि माहिती मित्रों, आज हूँ जो तमने माहिती आपवा जई रह्यो छूं, खास करीने उनाळु जे पाको छे, मग, तल, अड़द, तुवेर, सॉरी मग, तल, अड़द अने मगफळी, आ बधा पाको छे ए अत्यारे उगी गया छे। जनरली अमुक जग्याए 10 दिवसना थया छे, अमुक जग्याए 20 दिवसना पण थई गया छे, अमुक जग्याए 30 दिवसना पण थई गया छे। तो હવે જે ખેડૂતોને જરૂરિયાત છે, ખાસ કરીને નિંદામણ દૂર કરવાનો, કેમ કે કોઈપણ પાક 20 દિવસનો થાય પછી જ તમે આમાં નિંદામણ નાશક દવા છાંટી શકો। તો નિંદામણ નાશક દવા કયા પાકમાં કેવી પસંદ કરવી એ ખાસ અગત્યનું છે। આડેધડ દવા પસંદ કરી અને ખોટો ઉનાળુ પાક આપણો બળી ન જાય એ પણ જરૂરી છે। મિત્રો, જે મિત્રોએ શરૂઆતમાં પાયામાં પેન્ડીમિથિલિન કે સ્ટોમ્પ કે બાસાલિન જે આપણે નામથી ઓળખીએ એ દવા જો પાઈ દીધી હોય તો મોટાભાગના નિંદામણો તમારે 20-25 દિવસ કે 30 દિવસ સુધી ઉગશે નહીં। પરંતુ ઘણા મિત્રોને ઉતાવળ હોય અથવા તો દવા છટાણી ન હોય પાયામાં, તો એવા લોકોને અત્યારે નિંદામણ વિગાય છે। બીજું, આગલો પાક આપણે ચણા કે ધાણા કે ઘઉંનો લીધો હોય તો એ પ્રમાણે પણ થઈ શક્યું હોય। તો મિત્રો, આજે તમને મેં નિંદામણનાશક માટે વાત કરું, ખાસ કરીને એમાં પાક વાઇઝ અલગ અલગ દવા હોય છે। તો એ જે નિંદામણની પસંદગી છે દવાની, નિંદામણનાશક દવાની, એ ખાસ અગત્યની છે। એમાં આજે હું તમને પહેલેથી લઉં તો પેલું મગફળીનો પાક આવે। જો મગફળીમાં તમારે નિંદામણનાશક છાંટવી હોય તો એમાં પોળા પાન અને સાંકળા પાન બધા પ્રકારના નિંદામણ કંટ્રોલ કરવા હોય તો તમારે જ્યારે મગફળીને પાવ અને ભેજ હોય ત્યારે તમારે એમાં અદામા કંપનીનું સકેદ આવે, અદામા કંપનીનું સકેદ મારી દો, એટલે તમારે એમાં તમારે મોટાભાગના નિંદામણો કંટ્રોલ થઈ જશે। પરંતુ એમાં એક શરત એ છે કે જો ભેજ હોય તો એનું રિઝલ્ટ વધારે મળે, ભેજ ઓછો હોય તો રિઝલ્ટ ઓછું મળે। આ થઈ ગયો મગફળીની વાત થઈ ગઈ। હવે મિત્રો, બીજો પાક આવે છે ત્યાર પછી જે વાવેતર થયો એમાં તમને કહું તો બાજરી વાવી ઘણે। હવે બાજરીમાં જનરલી કોઈ પણ મોટાભાગની એમાં તો સ્ટોમ પણ ચાલતું નથી, બાસાલિન પણ ચાલતું નથી, તો બાજરી માટે સારામાં સારી જો નિંદામણનાશક હોય તો એટ્રાઝિન કરીને આવે છે, એટ્રાઝિન 50% વેટેબલ પાવડર આવે, એ તમે પંપમાં જો 50 ગ્રામ નાખીને છાંટી દો તો બાજરીને કોઈ નુકસાન થાય નહીં અને બાજરી માટે સારામાં સારું નિંદામણ નિયંત્રણ થશે। ત્યાર પછીનો પાક આવે છે તલ। હવે તલ એટલે પોળા પાનવાળો પાક, અને તલમાં તમારે પોળા પાનની કોઈ દવા ભલામણ નથી, પરંતુ તમારે જો હાકડા પાન એટલે પટ્ટી પાન જો તમારે આવ્યા હોય, એમાં વીગા હોય, એટલે કે ઘઉં વીગા હોય, કાર્યું ખાર્યું એ જો વીગા હોય તો એના માટે તમારે ટરદા સુપર ચાલે, પછી એઝિલ ચાલે, ત્યાર પછી વિપ સુપર ચાલે, આ જે દવાઓ છે એ દવાઓ તમે એમાંથી સાંકડા પાન માટે પસંદ કરી અને તમે ભેજવાળું વાતાવરણ હોય અને 20-25 દિના તલ થાય ત્યારે તમે છાંટી દો તો તમારે સારામાં સારું એનું નિયંત્રણ થશે। ત્યાર પછીનો પાક આવે છે એ છે મગ અને અડદ। આમ જનરલી મગ અડદની જોડી ગણાય, બંને પાક સેમ કહેવાય, તો મગ અડદ જો તમારે વાવ્યો હોય તો એમાં તમારે મારી દૃષ્ટિએ આ જે બોલ્યો સાંકડા પાનવાળી દવા પણ ચાલશે અને પોળા પાનમાં જે સકેદ આવે છે એ પણ ચાલશે, કેમ કે સકેદ છે મગફળીમાં પણ ભલામણ છે અને સોયાબીનમાં પણ ભલામણ છે અને સાથે સાથે મગ અડદમાં પણ ભલામણ છે। પરંતુ આપણે મોટાભાગે અત્યારે ઉનાળુ જે આપણે શિયાળુ પાક હોય ઘઉં, એ કાઢ્યા હોય, ઘઉં મોટાભાગે ઉગાવે તો એમાં તમારે મારી દૃષ્ટિએ જે આ ટરગાસ ઉપર છે, વિપ્સ ઉપર છે અને એઝિલ આવે અદામા કંપનીનું, આ ત્રણ દવા તમે જો છાંટી દેશો ત્રણમાંથી કોઈ પણ એક તો એ તમારે સારામાં સારું નિયંત્રણ થશે, જેથી કરીને તમારે મગ અને અડદને નીંદવામાંથી મુક્તિ મળી જશે। તો મિત્રો, આજે જે ઉનાળુ આપણે પાક વાવ્યા એની આપણે ચર્ચા કરી કે કઈ નિંદામણનાશક વાપરવી। હવે બીજું મિત્રો ખાસ કહેવાનું કે નિંદામણનાશક છાંટતી વખતે શું ધ્યાનમાં રાખવું, પહેલુંથી કે જો વધુ પડતી ઝાકળ આવી એવા દિવસોમાં તમે છાંટો તો એમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો રિઝલ્ટ વધારે મળશે। બીજું, ચોખ્ખું પાણી વાપરવાનું, જો કોઈપણ દવાનું રિઝલ્ટ છે એ પાણીને આભારી હોય છે, જેટલું પાણી ચોખ્ખું એટલું રિઝલ્ટ વધારે મળે। અને મેં તમને ગઈસાલ વિડીયોમાં કીધેલું કે પાણીને ચોખ્ખું કરવું હોય અથવા તો દવાનું રિઝલ્ટ વધારે લેવું હોય તો દરેક પંપમાં લીંબુનું ફાડું નીચવી દેજો અને તમારે સારામાં સારું એનું નિયંત્રણ મળશે, જેથી કરીને દવાની જે અસરકારકતા એ વધી જશે। તો મિત્રો, મેં તમને કીધું ભેજવાળું ધ્યાન રાખવું વાતાવરણ, બીજું એ કે તમારે પાણી પૂરું ઉતરવું, એક વીઘા દીઠ તમારે મિનિમમ 3 પંપ પાણી ઉતરવા, ત્યાર પછી મેં તમને કીધું પાણીની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ અને દવાનો છંટકાવ છે એ ખરેખર તમારે ગોળ નોઝલને બદલે પટ્ટી નોઝલથી છાંટશો તો તમારે બધો પટ્ટો આખો લેવાતો જશે, જ્યારે ગોળ નોઝલ હોય તો તમારે વચ્ચે વચ્ચે ખાલા રહી જશે, એના બદલે પટ્ટી નોઝલ હોય તો ક્યારેક ક્યારેક આખી પટ્ટો જ પડતો જાય, તો એ રીતની દવાનો છંટકાવ કરશો તો જ તમને નિંદામણનાશક દવાનો વધારે ફાયદો જોવા મળશે। મિત્રો, આજે આપણે નિંદામણનાશક વિશે અહીંયા માહિતી પૂરી કરીએ છીએ, નવા વીકમાં નવો વિડીયો નવી માહિતી સાથે મળશું, ત્યાં સુધી રજા આપશો, ધન્યવાદ।